हेलो स्टूडेंट, केम छो बधा? मजा माने मित्रों, आपणे छेल्ला विडियो लेक्चर में आपणे वात करी थी प्राजननिक स्वास्थ्यनी बेसिक माहिती, बराबर। अने प्राजननिक स्वास्थ्यने लगती जे काही समस्याओ छे, आ समस्याओ माटेनो आखो एक व्यूहात्मक आयोजन जोयुं हतुं। आपणे वात करी हती के आपणे कया कया टॉपिकने आमां चर्चा करवानी छे। त्यार पछी मित्रों, आजना विडियो लेक्चरनी आपणे वात करीए तो आजनो आपणो टॉपिक छे वस्ती विस्फोट અને જન્મ નિયંત્રણ, બરાબર। વાત કરીએ આપણે વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ, બરાબર। કઈ રીતે છે વસ્તીમાં વધારો થઈ રહેલો છે, એનાથી કઈ કઈ સમસ્યાઓ આવી રહેલી છે, અને જન્મ નિયંત્રણ માટે કેવી કેવી પદ્ધતિઓ અપનાવવામાં આવે, એના માટે આજે આપણે વાત કરવાની છે। ત્યારે સૌ પ્રથમ વાત કરીએ આપણે વસ્તી વિસ્ફોટ માટે, તો એ પાછલી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો, એટલે કે 1900ની છાલા જ, બરાબર, એક સદી પહેલાની વાત છે। તો એના કરતા હાલની પરિસ્થિતિમાં સામાજિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ટેકનિકલ ક્ષેત્રે આવો ઘણો બધો સુધારો થયેલો છે, બરાબર, જેના કારણે છે કે લોકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયેલો છે, બરાબર। લોકો છે ઉચ્ચ જીવન જીવતા થયા છે આ સુધારાના કારણે, ટેકનોલોજીના કારણે, આરોગ્ય કે મેડિકલ ક્ષેત્રે જે કંઈ પણ સુધારા વધારા થયા, બરાબર, તો એના કારણે લોકોના જીવનની ગુણવત્તા છે સુધરી છે, એટલે કે ઊંચી ગુણવત્તાવાળું જીવન છે લોકો જીવી રહ્યા છે। પણ આ સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો એ વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટક અસર કરે છે, કારણ કે જેમ જેમ આ સારી સારી સગવડો અને સવલતો મળતી જશે, બરાબર, માનો કે મેડિકલ ક્ષેત્રે ઘણો બધો નોંધપાત્ર સુધારો થયો, બરાબર, તબીબી ક્ષેત્રે, તો એના કારણે મૃત્યુ દર ને બધું ઘટી ગયું છે, તો એનાથી શું થાય, તો વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટાત્મક અસર ઉત્પન્ન થાય એનાથી, બરાબર, કારણ કે વસ્તી વધારો છે સતત ને સતત થતો રહેલો છે, અને આપણા ભારત જેવા દેશોમાં એની સમસ્યા વધારે છે અન્ય દેશો કરતા। જો આપણને અમુક અહીંયા આંકડાકીય માહિતી આપેલી છે, એ આંકડાકીય માહિતી માટે આપણે વાત કરીએ તો જુઓ કે 1900ની સાલમાં દુનિયાની વસ્તી 2 બિલિયન જેટલી હતી, સમગ્ર દુનિયાની વાત છે, 2 બિલિયન, બરાબર, એટલે કે 2000 મિલિયન। મિત્રો, 1 મિલિયન એટલે 10 લાખ થાય, એ તમે જાણતા હશો, બરાબર, તમારી જાણકારી માટે 1 મિલિયન 10 લાખ, અહીંયા કેટલા છે 2000 મિલિયન, બરાબર। એટલી વસ્તી હતી 1900ની સાલમાં સમગ્ર દુનિયાની, જે 2000ની સાલમાં એટલે કે 1 શતાબ્દી પછી 100 વર્ષ પછી કેટલી થઈ, 6 બિલિયન, 3 ગણી વધી ગઈ, બરાબર, એટલે કે 6000 મિલિયન થઈ ગઈ। જુઓ કેટલી બધી ઝડપથી એમાં વધારો થયો, ફક્ત 100 વર્ષની અંદર 2 બિલિયનમાંથી 6 બિલિયન થઈ ગઈ, એટલે કે 6000 મિલિયન વસ્તી થઈ ગઈ, જે 2011માં 7.2 બિલિયન જેટલી થઈ ગઈ, એટલે કે 7200 મિલિયન, 1 દશકામાં 1200 મિલિયન જેટલી એની અંદર વધારો થઈ ગયો, એટલે એકદમ બહુ ઝડપથી છે એ વસ્તી છે વધી રહેલી છે। તો આ દુનિયાની વાત થઈ, સાથે સાથે આપણે ભારતમાં પણ કંઈક આવું જ વલણ છે, બરાબર। ભારત માટે આપણે વાત કરીએ તો આઝાદીના સમયે ભારતની વસ્તી હતી 350 મિલિયન, કેટલી હતી 350 મિલિયન આઝાદી સમયે, બરાબર। પછી 2000માં વાત કરીએ તો ત્યારે ભારતની વસ્તી 1 બિલિયન આજુબાજુ પહોંચી ગઈ હતી, બરાબર, 1 બિલિયન એટલે કે 1000 મિલિયન, 1 બિલિયન એટલે કેટલા, 1000 મિલિયન, તો 1000 મિલિયન આજુબાજુ પહોંચી ગઈ 2000ની સાલમાં। અને મે 2011માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી, બરાબર, 2000 થી 2010નો જે દસકો પૂરો થયો એની ગણતરી કરવામાં આવી મે 2011માં, તો ત્યારે ભારતની વસ્તી 1.2 બિલિયન કરતા પણ વધી ગઈ, બરાબર, 1200 મિલિયન, કેટલી 1200 મિલિયનથી પણ વધુ હતી। અને આ વસ્તી છે સતત વધતી જ જાય છે, બહુ જાજો બધાનો વસ્તી વધારાનો દર છે। હાલમાં વસ્તી વૃદ્ધિ દર 2% થી ઓછો છે, 2% થી ઓછો અંદાજે 1.7% જેટલો છે, બરાબર, આશરે કેટલો છે 1.7%, પણ 1.7% એટલે બહુ બધો થયો મિત્રો, આપણે કેવું તો કહીએ કે ભૂકા કાઢી નાખે, કારણ કે કઈ રીતે ગણાય જોઈએ, પ્રતિ વર્ષ 1020 નો જન્મ થાય તો 20ની સંખ્યા વધે, પ્રતિ વર્ષ 1020 વધે, બરાબર, તો આ તો કેટલી છે 1.7, બરાબર છે,
આપણે જો 1.2 બિલિયન એટલે કે 1200 મિલિયન છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, અત્યારે તો 2 બિલિયન કરતા પણ વધારે હશે, બરાબર છે? અથવા તો 2 બિલિયનની આજુબાજુ થઈ ગઈ હશે. તો 2 બિલિયનની સરખામણી આપણે કરીએ તો 2% વધારો છે, બહુ મોટો વધારો કહેવાય, બરાબર? કારણ કે 1000 છે જો 20 થતા હોય, બરાબર, એટલે એ બહુ મોટી સંખ્યામાં છે વધારો થતો રહેલો છે, કે આ દર છે આપણી વસ્તી ઝડપથી વધી રહેલી છે. હવે જ્યાં વસ્તી વધે છે, બરાબર, કયા કારણે વધે, આટલી બધી ઝડપથી વધારો થતો ગયો છે, કયા કારણે વસ્તી વધે છે જોઈએ આપણે એના કારણો. તો એમાં પ્રથમ કારણ છે મૃત્યુ દરમાં ઘટાડો. આપણે જોઈએ છે કે મેડિકલ ટ્રીટમેન્ટ અત્યારે બહુ સારી એવી ઉપલબ્ધ છે, બરાબર, એટલે કે મેડિકલ ક્ષેત્રે બહુ સુધારા વધારા આવી ગયા છે, અને એના કારણે મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. જે અસાધ્ય રોગો ગણાતા એવા રોગો પણ અત્યારે સાધ્ય ગણાય છે, અને ઘણા ખરા જીવલેણ રોગોનો નાશ પણ થયો છે. મુખ્ય આપણે વાત કરીએ તો માતૃ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર, બરાબર. પ્રસૂતિ વખતે એવું થતું કે માતાનું અથવા બાળકનું મૃત્યુ થતું, કારણ કે ત્યારે પૂરતી મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ નહોતી, બરાબર. ક્યારેક એવું બને કે માતાનું મૃત્યુ થાય, ક્યારેક એવું બને બાળકનું મૃત્યુ થાય, ક્યારેક ક્યારેક તો માતા અને બાળક બંનેના પણ મૃત્યુ થતા હોય, બરાબર. આવા કેસો ઘણા બધા હતા પહેલા, પણ અત્યારે છે તો કે આરોગ્ય ક્ષેત્રે સુધારા વધારા થવાથી આ મૃત્યુ દર ઘટ્યો છે, બરાબર. તો એના કારણે પણ વસ્તી છે સતત વધતી જાય છે. મિત્રો, તમને અંગ્રેજી વર્ડ એના માટે આપેલો છે, યાદ રાખજો, બરાબર. એમસીક્યુ માટે અગત્યનો છે માતૃ મૃત્યુ દર, જેને કહેવાય મેટર્નલ મોર્ટાલિટી રેટ, ટૂંકમાં આપણે કહીએ તો MMR, મેટર્નલ મોર્ટાલિટી રેટ, બરાબર, અને બાળ મૃત્યુ દર એટલે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, બરાબર, IMR. તો આ બંને શબ્દો યાદ રાખવા, MMR અને IMR, એટલે કે માતૃ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર, એ અત્યારે ઘટી ગયો છે. પેલા એવું પણ થતું કે ભાઈ નાની ઉંમરમાં બાળ વિવાહ થતા, તો એ વખતે પણ બાળક અને માતાના મૃત્યુની શક્યતાઓ વધારે હતી. અત્યારે બાળ વિવાહ ઉપર પણ પ્રતિબંધ છે, બરાબર, એટલે મૃત્યુ દર હાવ એકદમ ઓછો થઈ ગયો છે. પછી બીજું કે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો છે, મૃત્યુ દર ઘટ્યો છે, અને પ્રજનન વયના અથવા તો લગ્ન વયના જે યુવાન છે, બરાબર, અથવા જે પુખ્ત વ્યક્તિઓ છે એમની સંખ્યામાં વધારો થયેલો છે. તો પુખ્ત વ્યક્તિઓની સંખ્યામાં વધારો થાય, બરાબર, એટલે સ્વાભાવિક છે કે વસ્તીમાં વધારો થવાનો છે, બરાબર. તો આ પણ એક મહત્વનું કારણ છે કે પ્રજનન વયના લોકોની સંખ્યામાં થતો વધારો, એના કારણે પણ વસ્તી છે અતિ ઝડપથી વધી રહેલી છે. હવે આપણે અમુક કાર્યક્રમો દ્વારા વસ્તી ઘટાડો પણ કરી શકીએ છીએ, બરાબર, થોડો ઘણો ઘટાડો. જો કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ RCS કાર્યક્રમ, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ, હેલ્થ કેર પ્રોગ્રામ, બરાબર, RCS, કાલે આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી. તો આ પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શકાય, અથવા તો આપણે થોડાક લાવી શક્યા છે, પણ એ માત્ર નામ પૂરતો જ છે, એનાથી એવો કોઈ વધારે પ્રમાણમાં ઘટાડો થતો નથી, બરાબર. હવે આ જે વધારો થાય છે એનાથી આપણને કેવી કેવી સમસ્યાઓ થાય, તો સમસ્યાઓ માટે વાત કરીએ તો કે આ વૃદ્ધિદર આપણને પાયાની જરૂરિયાતો, આપણે જે મૂળભૂત જરૂરિયાતો છે, રોટી, કપડાં, મકાન, બરાબર, ખોરાક, એટલે કે ખોરાકની સમસ્યા ઊભી થશે. કારણ કે જેટલી વસ્તી હોય, બરાબર છે, જેટલી માંગ હોય એના જેટલો જથ્થો આપણી પાસે અવેલેબલ ન હોય, બરાબર, ખોરાકનો જો જથ્થો ઓછો હોય અને એની માંગ વધારે હોય એટલે એમાં પણ તકલીફ થાય, ખોરાક છે પૂરતો મળી શકે નહીં, આશ્રય, રહેઠાણ સ્થાન પણ પૂરતા મળે નહીં, બરાબર. તો આશ્રય અને કપડાં, બરાબર, પૂરતા કપડાં પણ અવેલેબલ થાય નહીં દરેક વ્યક્તિને, બરાબર. તો આ ખોરાક, આશ્રય અને કપડાંની અછત છે એ ઊભી થાય, એની તરફ કીધું ને કે અછત તરફ દોરી જાય છે આ વસ્તી વધારો, એનાથી આવી બધી સમસ્યાઓ ઊભી થાય. આ ઉપરાંત જે ઉત્પન્ન થતી સમસ્યાઓ છે, બરાબર, સમસ્યાઓ, જો ગરીબીમાં વધારો, બરાબર, કારણ કે જેમ 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 વસ્તીની વૃદ્ધિ થતી જાય એમ ઉદ્યોગોમાં એમાં જે છે આમ ગરીબી આવે, કારણ કે એના કારણે ઉદ્યોગોની સંખ્યા વધતી જાય, બરાબર. પણ માણસો છે વધારે પડતું બેરોજગાર રહે, કેવું રહેશે, બેરોજગાર, બધાને નોકરીની કે રોજગારની તક મળતી નથી એટલે બેરોજગારીમાં વધારો થશે. પછી સંખ્યા વધતી હોવાથી અમુક ગરીબ વર્ગના હોય તો પછી એને શિક્ષણ પણ પૂરું મળતું નથી, એટલે કે અપૂરતું શિક્ષણ મળે છે, બરાબર. ગરીબ બાળકો હોય તો પછી એને શિક્ષણનો લાભ નથી મળતો,
બરાબર મજૂરે કેવા કામો કરીને છે એ પેટ ભરવું પડતું હોય તો આમ ગરીબી ભૂખમરો બેરોજગારી આવી બધી વસ્તી વધારાથી આવી બધી સમસ્યાઓ છે એ આવતી હોય છે આમ સતત વધી રહેલા જો એ વૃદ્ધિદર હતો એ વૃદ્ધિદરને ચકાસવા માટે સરકારને પછી ગંભીર પગલાં લેવાની ફરજ પડી કારણ કે વસ્તી વધારાની સમસ્યા છે સતત ને સતત વધતી હતી બરાબર જેના કારણે છે આવા ગંભીર પરિણામો મળ્યા હતા બરાબર છે રોટી કપડાં મકાનની આવશ્યકતા વધારે પ્રમાણમાં ઊભી થઈ હતી ગરીબી ભૂખમરો બરાબર આ બધી સમસ્યા વધવામાં હતી એટલા માટે સરકાર દ્વારા પગલાં લેવાની ફરજ પડી તો સરકાર દ્વારા મુખ્ય કેવા કેવા પગલાં લેવામાં આવ્યા એની વાત કરીએ તો કે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહન આપવું બરાબર કે નાના પરિવારોને સમજાવવાનું કે કઈ રીતે છે બધી ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે બરાબર અને એના દ્વારા છે જે આપણે જોયું હોય ને કે બધી જાહેરાત જોઈ હોય નાનું કુટુંબ સુખી કુટુંબ બરાબર આવી બધી જાહેરાતો માટે એને ભલામણ કરવાની અને પ્રોત્સાહન કરવાનું આપણે પ્રસાર અથવા તો પ્રસાર માધ્યમ દ્વારા અથવા અમુક પોસ્ટરો દ્વારા કે અમુક બિલ્સ દ્વારા ક્યાંક એવી જાહેરાતો આવેલી જોઈ હોય કે બે એક આખું દંપતિ દોરેલું હોય સાથે બે બાળકો હોય બરાબર કે જે આખું ખુશ કુટુંબ હોય હેપી ફેમિલી હોય એવી રીતની આકૃતિ દોરેલી હોય બરાબર સાથે સાથે આપણે અમુક સ્લોગન પણ ક્યાંક વાંચતા હોઈએ કે અમે બે અને અમારા બે બરાબર અથવા તો બે બાળકો બસ આવા બધા સ્લોગનથી પણ આવી જાહેરાતો કરવામાં આવતી હોય મિત્રો આપણને ખ્યાલ છે કે જો વધારે પ્રમાણમાં આપણે વિચાર કરીએ કે આપણા પપ્પાની અથવા તો એને પહેલાંની જે પેઢીઓ હોય તો સાત આઠ બહેનો કે ભાઈઓ કે એવા બધા એમને સંતાનો હોય તો એવું ત્યારે શા માટે હતું કે ત્યારે આરોગ્યની સુવિધાઓ બધી ઓછી ઉપલબ્ધ હતી અને એના કારણે બાળ મૃત્યુદર વધારે હતો કે સાત કે આઠ બાળકો હોય પણ એમાંથી પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યાં ત્રણ ચાર બાળકો છે એનું મૃત્યુ થઈ જતું હોય અને બે ત્રણ કે બાળકો વધતા હોય ક્યારેક આપણે એવું જોઈએ કે આપણે આજુબાજુમાં કેમ જોતા હોય કે સાત આઠ બાળકો હોય બરાબર તો ભગવાનની દયા કહેવાય કે બધા બાળકો છે એ પહોંચી ગયા પણ આમ આપણે જોઈએ તો એ નેગેટિવ બાબત કહેવાય બરાબર વસ્તી વૃદ્ધિ થતી હોય તો આ છે અમે બે અમારા બે આવા સ્લોગનોને વ્યાપ આપવો જોઈએ પ્રોત્સાહન આપવું જોઈએ બે બાળકો બસ બરાબર ઘણા તો મોટા ભાગે અમુક યુવાનો છે કે શહેરમાં ધંધો કરતા લોકો છે એ લોકો તો એક બાળકના ધોરણો અપનાવશે કે એક બાળક કાફી છે કે અમે એક જ બાળકને રાખશું બરાબર અથવા તો એક બાળકનું પોષણ કરશું તો એ એક જ બાળક ઉત્પન્ન કરતા હોય બરાબર છે તો એવું પણ છે અથવા તો આપણે જોઈએ કે આ માનો કે ચીન જેવા મોટા દેશો હોય તો એમાં કેવું કે અત્યારે એની વસ્તી આપણને ખ્યાલ છે કે પ્રથમ નંબરે છે દુનિયામાં તો ત્યાં સરકારે એવા ધારા ધોરણો નક્કી કરી દીધા કે ભાઈ બે બાળકો કે એના કરતા વધારે બાળકો હોય તો એ લોકોને ગવર્મેન્ટના જે લાભ મળતા હોય બરાબર જે હક મળતા હોય એ ન આપવા એટલે ત્યાં ફક્ત એક બાળક માટે જ તે અત્યારે ભલામણો કરવામાં આવે છે અથવા તો બે બાળક હોય તો એમાંથી એક બાળકને ફરજિયાત જે ચીનની જે આર્મી હોય બરાબર તો આર્મીમાં જોઈન કરવાના સૈન્યમાં મોકલવાના આવી બધી જાહેરાતો અથવા તો આવા બધા કાયદાઓ કરવામાં આવે જેથી ત્યાં વસ્તીનું છે નિયંત્રણ રહેતું હોય અને વસ્તી વધારાની સમસ્યા આપણે જોઈએ ને તો મોટા ભાગે જે વિકાસશીલ અથવા તો જે વિકાસ વગરના જે રાષ્ટ્રો હશે ને એમાં જ આટલી બધી સમસ્યાઓ જોવા મળશે જે વિકસિત દેશો છે એમાં વસ્તી વધારાની આવી મોટી સમસ્યાઓ છે જોવા મળતી નથી પછી બીજું કે સરકાર દ્વારા લગ્નની ઉંમર પણ નક્કી કરી નાખવામાં આવી છે વૈધાનિક રીતે બરાબર છે કે એ પુરુષ માટે છે 21 વર્ષ અને સ્ત્રી માટે છે 18 વર્ષ કે આ ઉંમરની પહેલા એ કાયદાકીય રીતે લગ્ન ન કરી શકે બરાબર પહેલા થતા બાળકો થતા ને 13-14 વર્ષમાં બાળકોને પરણાવી દેવામાં આવતા અથવા તો લગ્ન કરવામાં આવતા તો ત્યારે મૃત્યુદરને બધું ઊંચું હતું અત્યારે શું છે મૃત્યુદર ઊંચો હતો એમ જન્મતા બાળકોની સંખ્યા પણ વધુ હતી અત્યારે કે 18 વર્ષ પછી જ સ્ત્રીના લગ્ન કરવા બરાબર પુરુષમાં 21 વર્ષ પછી જ એના લગ્ન કરવાના બરાબર તો આવી લગ્ન ઉંમર નક્કી કરવામાં આવેલી છે જેથી એનું પ્રમાણ થોડું ઘણું ઘટાડી શકાય અને જે આ સમસ્યાઓ છે એ સમસ્યાઓથી બચવા માટે આ નાના પરિવારો છે જે નાના દંપતીઓ છે દંપતીઓ તેનો ખબર ને પતિ પત્નીનું જે કપલ હોય બરાબર એને દંપતી કહેવાય તો આ દંપતીઓને છે પ્રોત્સાહિત કરવામાં આવે અને બને ત્યાં સુધી બધામાં એવી સમજણ ઊભી કરવામાં આવે કે સ્ત્રીઓમાં 18 વર્ષ પછી અને પુરુષોને 21 વર્ષ પછી એના લગ્ન કરવામાં આવે બરાબર જેનાથી આ બધી સમસ્યાઓનો આપણે ઓછો સામનો કરવો પડે બીજું કે કેટલીક એવી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભનિરોધક પદ્ધતિઓ હોય બરાબર તો આપણે અહીંયા એવી કેટલીક ગર્ભનિરોધક પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે કે જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે તો ચાલો આપણે કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભનિરોધક પદ્ધતિને વર્ણવીએ
અને જે અનૈચ્છિક રીતે ગર્ભધારણ થતું હોય એને અટકાવે છે. અનૈચ્છિક એટલે કે અનિચ્છનીય રીતે, બરાબર, ઈચ્છા વગર જો ગર્ભધારણ થતું હોય એને અનિચ્છનીય કહેવાય. તો અનૈચ્છિક જે ગર્ભધારણ છે એને રોકવામાં મદદ કરે એવી ગર્ભનિરોધક પદ્ધતિ માટે આપણે વાત કરવાની છે. તો આ ગર્ભનિરોધક પદ્ધતિ માટે શીખીએ એ પહેલા આપણે એ બાબત સમજી લઈએ કે આ ગર્ભનિરોધક પદ્ધતિઓ કેવી હોવી જોઈએ, બરાબર. તો બધા અને બધા અપનાવે ક્યારે, જ્યારે બધાને એકદમ સરળ રીતે એનો મળી રહે, બરાબર, એવું બધું થાય તો બધા એને અપનાવશે ને. તો જોઈએ આપણે કે એના માટે કેવી પદ્ધતિઓ ઉપલબ્ધ હોવી જોઈએ કે જેથી બધા એને અપનાવે. તો એક આદર્શ ગર્ભનિરોધક છે એ ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવા વાળું હોવું જોઈએ, બરાબર. એટલે કે કોઈ પણ જાતની આડઅસર કે નુકસાન ન થાય એવું, બરાબર, જેનો ઉપયોગ કરે છે, બરાબર, એના માટે એ સુરક્ષિત હોવું જોઈએ. તો એવી ગર્ભનિરોધક પદ્ધતિ હોવી જોઈએ. બીજું કે સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ. માર્કેટમાં ગમે ત્યાં સરળતાથી આ સાધન મળી જાય, બરાબર, અથવા પદ્ધતિમાં જે વપરાતી જે મેથડ હોય, બરાબર છે, જે કંઈ સાધનો હોય એ મળી રહે, સરળતાથી પ્રાપ્ય થઈ જાય એવી રીતનું હોવું જોઈએ. આપણને ખ્યાલ છે કે અત્યારે કોન્ડમ કે એ જે વપરાતા હોય, બરાબર છે, તો એ છે સરળતાથી મેડિકલ સ્ટોર ઉપર ને એમ મળી જતા હોય છે, અથવા તો સરકાર પણ એમાં ભાગ ભજવશે કે ફ્રીમાં કોન્ડમનું વિતરણ કરતા હોય. ત્યાર પછી આગળ કે અસરકારક અને પ્રતિવર્તી સાથે નહીવત અથવા તો ઓછામાં ઓછી આડ અસર ઊભી કરે એવું હોવું જોઈએ. જેનો ઉપયોગ કરે છે બંને, બરાબર, સ્ત્રી પુરુષ બંને જેનો ઉપયોગ કરે છે, તો એને એની પ્રતિવર્તી ઇફેક્ટ ન થવી જોઈએ. ઓછામાં ઓછી અથવા તો એમ કહેવાય ને કે એકદમ શૂન્ય નહીવત એને આડ અસર હોય તો એને ઉપયોગમાં લઈ શકાય. બીજું કે આ ઉપરાંત છે એ ઉપયોગ કરનારની કામેચ્છા, ઉત્તેજના અને સંવનનમાં અવરોધરૂપ ન થાય તેવું હોવું જોઈએ. ઉપયોગ કરનારની કામેચ્છા કે એની જે સેક્સ્યુઅલ લાઈફ હોય, બરાબર છે, એ સેક્સ્યુઅલ લાઈફમાં એને જે ઉત્તેજના આવતી હોય, બરાબર, તો એમાં કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ ન ઊભું કરે તેવું હોવું જોઈએ. સંવનનમાં એટલે કે સંભોગ પ્રક્રિયામાં કંઈ અવરોધ ન થાય, બરાબર, નડે નહીં એ રીતે એ ગર્ભનિરોધક પદ્ધતિ હોય તો છે બધા એને અપનાવશે. એટલે કે એ કામેચ્છા ઉપર કોઈ પણ જાતની અસર ન કરે, બરાબર, એને કોઈ નુકસાન ન કરે, જે કંઈ ઉત્તેજના આવતી હોય ઉત્તેજના ઉપર અસર ન કરે અને સંવનનમાં અવરોધરૂપ ન બને તેવું એ સાધન હોવું જોઈએ. તો આજકાલ છે આ ગર્ભનિરોધક પદ્ધતિઓની એવી ઘણી બધી મોટી વિશાળ શ્રેણી છે એ ઉપલબ્ધ છે આપણી પાસે, બરાબર. તો એ શ્રેણીને આપણે વર્ગીકૃત કરવી હોય કે કેવા કેવા પ્રકારે છે એ ગર્ભનિરોધક પદ્ધતિઓ અપનાવી શકાય, તો એની આપણે જરાક અહીંયા યાદી જોઈ લઈએ, પછી આપણે ડિટેલમાં એના માટે વાત કરવાની જ છે. અત્યારે ફક્ત યાદી જોઈએ તો કુદરતી અથવા તો પ્રણાલીગત પદ્ધતિ કે જે કુદરતી રીતે, જેમાં કોઈ ખર્ચો ન થતો હોય એવી રીતે, બરાબર છે, તો કુદરતી રીતે પ્રણાલીગત પદ્ધતિ હોય એવી. પછી અવરોધ, ભૌતિક રીતે અથવા તો રાસાયણિક રીતે અવરોધ ઉભો કરીને જે પદ્ધતિઓ વાપરવામાં આવતી હોય, યુઝ કરવામાં આવતી હોય એને અવરોધ પદ્ધતિ. અંતઃગર્ભાશય ઉપાયો, બરાબર છે, જેને કહેવાય ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ, IUDS, બરાબર. તો એ અંતઃગર્ભાશયના ઉપાય હોય કે જે અંદર કોપર્ટી ને બધું જે બેસાડવામાં આવે છે, બરાબર, તો ગર્ભાશયની અંદર જે પ્રોસેસ કરીને બેહાડવામાં આવતી હોય, તો એવી જે પદ્ધતિઓ છે એ અંતઃગર્ભાશય ઉપાયો, બરાબર છે. ત્યાર પછી છે મોં દ્વારા લેવામાં જે યોગ્ય હોય, બરાબર છે, જે નુકસાન કરે એવી ન હોય, માનો કે અમુક ટીકડીઓ હોય ગર્ભનિરોધક ગોળીઓ જેને પાઇલ્સ અથવા આપણે પિલ્સ કહેતા હોઈએ, બરાબર, તો એ ગર્ભનિરોધક પિલ્સ હોય કે જે મોં દ્વારા લેવામાં આવતી હોય, બરાબર, તો એ પણ આપણે લઈ શકીએ. ઇન્જેક્ટેબલ્સ એટલે કે એના ઇન્જેક્શન્સ પણ આવે, બરાબર, ટેબ્લેટ્સ જેટલું અસર કરે એના કરતાં ઇન્જેક્શન્સ એ વધારે ઝાઝા દિવસો માટે અસર કરતું હોય, બરાબર, તો ઇન્જેક્શન્સ દ્વારા પણ લઈ શકાય. આરોપણ દ્વારા શરીરની અંદર બેસાડીને, બરાબર, ક્યાંક શરીરના ચામડીની અંદર, બરાબર છે, શરીરમાં બેસાડીને એટલે કે આરોપણ કરીને પણ એ ઉપયોગમાં લેવાય એવી પદ્ધતિઓ ઉપલબ્ધ છે. વાઢકાપ કરીને, બરાબર છે, પુરુષમાં શુક્રવાહિની અને સ્ત્રીઓમાં અંડવાહિની કાપીને, બરાબર છે, એને બાંધી દેવામાં આવે વાઢકાપ કરીને, તો એવી પદ્ધતિઓ પણ ઉપલબ્ધ છે. તો ટૂંકમાં આપણે બધી યાદી રાખશું કે કુદરતી પદ્ધતિઓ, પછી અવરોધકો, પછી ગર્ભાશયમાં અંતઃ ગર્ભાશય ઉપાયો, મોં દ્વારા લેવાતા હોય એવા ઇન્જેક્ટેબલ્સ હોય એવા, શરીરમાં આરોપણ કરીને વાપરી શકાય એવી પદ્ધતિ, તથા જે વાઢકાપ કરીને જે ઉપયોગમાં લેવામાં આવતી હોય, આવી બધી ગર્ભનિરોધક પદ્ધતિઓ છે, બરાબર, એના વિશે આપણે ડિટેલમાં હવે અભ્યાસ કરવાનો છે. તો આ ગર્ભનિરોધક પદ્ધતિઓમાં સૌ પ્રથમ વાત કરીએ આપણે કુદરતી પદ્ધતિઓ માટે કે એમાં કઈ કઈ પદ્ધતિઓ છે કે જેનો ગર્ભનિરોધક પદ્ધતિ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. તો એમાં સૌ પ્રથમ પદ્ધતિ છે મિત્રો સામયિક સંયમ.
તો સામયિક સંયમમાં હોય તો સ્વેચ્છાએ કે દંપતીએ ઋતુ ચક્રના 10 થી 17 દિવસ દરમિયાન અથવા તો આ સમયગાળામાં છે સંવનન ટાળવું જોઈએ, એટલે કે મૈથુન ક્રિયા આ સમયગાળા દરમિયાન ન કરવી જોઈએ. બરાબર, માનો કે ઋતુ ચક્રનો સમયગાળો હોય, બરાબર, તો આપણને ખબર છે કે એક્ઝેક્ટ 14મા દિવસ આજુબાજુ છે અંડપાત થતો હોય. બરાબર, તો અંડપાત પહેલાના થોડાક સમયથી અને અંડપાત પછીના થોડાક સમય સુધી, એટલે કે 10 થી 17 દિવસ સુધીના સમયગાળા દરમિયાન મૈથુન ક્રિયા અથવા સંભોગ ક્રિયા ન કરવી, એનાથી સ્વેચ્છાએ દૂર રહેવું. શા માટે? કારણ કે આ સમયગાળા દરમિયાન અંડપાત અપેક્ષિત હોય, એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ મુક્ત થાય. બરાબર, આ સમયગાળા દરમિયાન, તો જો એ સમયગાળા દરમિયાન સંભોગ ક્રિયા કરવામાં ન આવે, બરાબર, તો અંડપાત આપણે કહીએ કે ગર્ભધારણની શક્યતા એકદમ ઓછી રહે. કારણ કે આ સમય છે એ ફલનની તક ખૂબ વધારે હોય. ઋતુચક્રના 10 થી 17 દિવસ સુધી ફલનની ખૂબ વધારે શક્યતા હોય, કારણ કે એને ફલન સમય ગણવામાં આવે. અને આ સમયમાં તે અંડપાત છે થતો હોય, બરાબર, અંડકોષ મુક્ત થતો હોય, એટલે ઝડપથી ગર્ભધારણ થઈ જતું હોય. એટલે જો 10 થી 17 દિવસ સુધી સંભોગ કરવામાં ન આવે, સંવનન ક્રિયા કરવામાં ન આવે, બરાબર, તો આપણે ગર્ભધારણથી બચી શકીએ છીએ. એટલે એ પહેલી પદ્ધતિ થઈ જેને કહેવાય સામયિક સંયમ. ત્યાર પછી છે બાહ્ય સ્ખલન અથવા તો મૈથુન અંતરાલ જેને કહેવામાં આવે. તો બાહ્ય સ્ખલનમાં શું હોય કે જેમાં પુરુષ સાથી છે મૈથુન દરમિયાન, મૈથુન ક્રિયા શરૂ હોય એ દરમિયાન વીર્ય સ્ખલનથી તરત જ પહેલા, બરાબર, જેવો એ પરાકાષ્ઠાએ પહોંચે એટલે કે એને અનુભવ થાય કે વીર્ય સ્ખલન થવાનું છે, તો ત્યારે એ પહેલા યોનિ માર્ગમાંથી પોતાના શિશ્નને બહાર કાઢશે. બહાર કાઢીને વીર્ય ચેસનથી બચી શકે, એટલે કે વીર્ય છે એ સ્ત્રીના જનન માર્ગમાં દાખલ ન થાય. બરાબર, મૈથુન ક્રિયા દરમિયાન છે જેવો એ પરાકાષ્ઠાએ પહોંચે પુરુષ, બરાબર, એટલે કે વીર્ય સ્ખલનની તૈયારી થાય, તો પહેલા તરત એ સ્ત્રીના યોનિમાંથી છે પોતાનું શિશ્ન બહાર કાઢી લે. બરાબર, શિશ્ન બહાર કાઢીને વીર્યનો બાર ત્યાગ કરે. બરાબર, તો આ પ્રક્રિયાને કહેશો આપણે બાહ્ય સ્ખલન અથવા તો મૈથુન અંતરાલ પણ આપણે એને કહી શકીએ. ત્યાર પછી ત્રીજી કુદરતી પદ્ધતિ દુગ્ધસ્ત્રવણ એમેનોરિયા. દુગ્ધસ્ત્રવણ એમેનોરિયા એટલે શું કે પ્રસવ બાદ તરત જ પ્રસૂતિ થઈ ગયા પછી, ડિલિવરી થયા પછી, બરાબર, બાળકના જન્મ પછી ભરપૂર દૂધ સ્ત્રવણ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. એટલે કે આ દરમિયાન છે સ્તનપાન કરાવતી હોય માતા, બરાબર, પોતાના બાળકને સ્તનપાન કરાવે, એટલે એ સમયગાળા દરમિયાન અંડપાત થતો નથી, અંડકોષ મુક્ત થતો નથી અને ઋતુસ્ત્રાવની આખી પ્રોસેસ એ બંધ હોય. બરાબર, ક્યારે? પ્રસૂતિ થઈ ગયા પછી થોડાક સમય માટે. બરાબર, તો આ અંડપાત અને ઋતુચક્રની પ્રક્રિયા બંધ હોય એટલે ત્યારે તેટલો સમય માતા છે બાળકને સ્તનપાન કરાવે ત્યાં સુધી ગર્ભધારણની તકો એકદમ શૂન્ય હોય, એટલે કે નહીવત હોય. બરાબર છે, તો આ સમયગાળા દરમિયાન જો સંવનન ક્રિયા કરવામાં આવે તો ગર્ભધારણની શક્યતા શૂન્ય છે, એટલે કે નહીવત હોય. બરાબર, પણ આ સમયગાળો કેટલા સમય છે તો કે મહત્તમ 6 મહિના સુધી. પ્રસૂતિ બાદ મહત્તમ 6 મહિના સુધી આ સંભોગની પ્રક્રિયા કરી શકાય. બરાબર છે, ત્યારે એની શક્યતા એકદમ નહીવત હોય. પણ આ પદ્ધતિ છે એમાં દવા કે કોઈ પણ જાતના સાધનનો ઉપયોગ થતો નથી. આપણે જોઈએ, બરાબર, આમાં કોઈ પણ જાતની ક્યાંય દવા લેવાની આવતી નથી, કોઈ પણ જાતનું સાધન વાપરવામાં આવતું નથી. બરાબર, એટલે એનો આપણે ઉપયોગ કરીએ તો પણ એની આડઅસર થતી નથી, આડઅસર એની નહિવત થાય. બરાબર, એટલે કે આ પદ્ધતિમાં કોઈ પણ જાતની આડઅસર થતી નથી, પણ તેનો નિષ્ફળ જવાનો દર ઊંચો હશે. ઘણી વખત એવું બને કે અજાણતા છે એમાં ગર્ભધારણ થઈ જતું હોય. બરાબર, એટલે ક્યારેક છે આ પદ્ધતિ નિષ્ફળ પણ થતી હોય છે. એટલે મુખ્ય આમાં આપણે ધ્યાન રાખીએ તો બહુ વાંધો નથી આવતો. બરાબર છે, સામયિક સંયમ કે ઋતુચક્રના 10 થી 17 દિવસ સુધી સમાગમ ન કરવું, બાહ્ય સ્ખલન કે મૈથુન ક્રિયા દરમિયાન જેવી વીર્ય સ્ખલનની તૈયારી થાય એટલે યોનિ માર્ગમાંથી શિશ્નને બહાર કાઢી લેવાનું, દુગ્ધસ્ત્રવણ એમેનો સેરિયા, બરાબર, એટલે કે પ્રસૂતિ બાદ 6 મહિના સુધી, બરાબર, દૂધસ્ત્રવણનો સમયગાળો શરૂ હોય, બાળકને માતા છે સ્તનપાન કરાવતી હોય એટલે ત્યારે ઋતુચક્ર અને અંડકોષપાતની છે એક બંધ હોય પ્રક્રિયા, એટલે ત્યારે છે ગર્ભધારણની શક્યતા ઓછી હોય. બરાબર, તો આ વાત થઈ કુદરતી પદ્ધતિઓ, યાદ રાખજો. બરાબર, ત્યાર પછી છે અવરોધ પદ્ધતિઓ કે અવરોધ પદ્ધતિઓ દ્વારા કઈ રીતે આપણે ગર્ભધારણ થતો અટકાવી શકીએ. બરાબર, તો અવરોધ પદ્ધતિમાં શું હોય કે અવરોધ પદ્ધતિ અંતર્ગત અવરોધોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક રીતે સીધા સંપર્કમાં નથી આવવા દેવાના. બરાબર, અંડકોષ અને શુક્રકોષ સંપર્કમાં ન આવે એટલે ગર્ભાધાન ન થાય.
બરાબર છે, સ્ત્રી છે ગર્ભધારણ ન કરે તો આ અંડકોષ અને શુક્રકોષ છે સીધા ભૌતિક સંપર્કમાં આવતા નથી બરાબર, અથવા તો ભૌતિક સંપર્કમાં આવવાથી એને રોકવામાં આવે. અને આ છે અવરોધની પદ્ધતિ, સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપલબ્ધ છે. દાખલા તરીકે નિરોધ, બરાબર, જેને આપણે કોન્ડમ કહેતા હોઈએ. તો નિરોધ એ અવરોધક છે કે જે શેનું બનેલું હશે, રબર અથવા તો લેટેક્સથી બનેલું હોય, પાતળું રબર, બરાબર. તો આ પાતળા રબરથી બનેલો હશે નિરોધ, સ્ત્રી અને પુરુષ બંને માટે છે એ ઉપલબ્ધ છે. એમાં શું હોય તો કે જેનાથી પુરુષના શિશ્ન અને સ્ત્રીની યોનિ તથા ગ્રીવાને મૈથુનથી થોડાક સમય પહેલાં ઢાંકવામાં આવે છે, બરાબર. મૈથુન ક્રિયા કરવાની હોય, બરાબર છે, તો મૈથુન ક્રિયા શરૂ કરતા પહેલા પુરુષનું શિશ્ન છે એ નિરોધ દ્વારા ઢાંકવામાં આવે, કોન્ડમ દ્વારા ઢાંકવામાં આવે, બરાબર. અને સ્ત્રીનું યોનિ માર્ગ અથવા તો સ્ત્રીની ગ્રીવા, બરાબર, એને પણ નિરોધ દ્વારા ઢાંકવામાં આવશે. ક્યારે? મૈથુન ક્રિયાની શરૂઆત કર્યા પહેલા ઢાંકવામાં આવશે. આ બંને સાધનો એવા છે કે એકદમ પોતાની મેળત એને લગાવી શકે છે, બરાબર. સ્ત્રી છે આંગળીઓની મદદથી એને લગાવી શકે છે જેથી સ્ખલિત વીર્ય સ્ત્રીના જનન માર્ગમાં દાખલ ન થઈ શકે, બરાબર. એટલે જે કંઈ વીર્યનું સ્ખલન થશે તો ક્યાં હશે? કોન્ડમની અંદર રહેશે, બરાબર. એટલે સ્ત્રીના જનન માર્ગમાં વીર્ય દાખલ થઈ શકતું નથી, એટલે ભૌતિક રીતે શુક્રકોષો અને અંડકોષો ભેગા ન થઈ શકે, બરાબર, કે જે ગર્ભાધાનથી બચાવે, એટલે ગર્ભધારણ ન થાય, બરાબર. આ ભૌતિક પદ્ધતિ છે. હવે નિરોધ છે એ પુરુષ માટેના કોન્ડમનો સુપ્રસિદ્ધ માર્ગ છે, બરાબર. પુરુષ માટે વાપરવામાં આવતો સુપ્રસિદ્ધ, બરાબર, અને સરળતાથી અવેલેબલ છે નિરોધ. આપણને ખ્યાલ છે, બરાબર, કે ગવર્મેન્ટ દ્વારા પણ વિના મૂલ્યે એનું વિતરણ કરવામાં આવતું, બરાબર. પ્રાઇમરી હેલ્થ સેન્ટરને એ બધે જગ્યાએથી છે એનું વિતરણ થતું હોય, વિના મૂલ્યે છે આપવામાં આવતું હોય, બરાબર છે. આ પુરુષ માટેનો છે, આ સ્ત્રી માટેનો છે. હાલના સમયમાં કોન્ડમનો ઉપયોગ વધી ગયો છે, બરાબર. શા માટે કોન્ડમનો ઉપયોગ વધ્યો છે? તો કે એક તો એ કે સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે, બરાબર. પહેલો ફાયદો એ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે, એકદમ સુરક્ષિત છે. પણ એનો વધારાનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ કરનારને જાતિ સંક્રમિત રોગો થતા નથી. એટલે કે જાતિથી જે સંક્રમિત રોગો છે સેક્સ્યુઅલી, બરાબર છે, જે રોગો થતા હોય તો આ રોગોથી એને મુક્તિ મળે છે. એઇડ્સ છે, સિફિલસ છે, ગોનોરિયા છે, આ બધા જે છે સેક્સથી થતા જે રોગો હોય એનાથી એને સુરક્ષા મળે છે. એટલે પુરુષ માટે વધારે હિતાવહ છે અને એનો ઉપયોગ પણ હાલના સમયમાં વધી ગયો છે. હવે મિત્રો, આપણે જે આ કોન્ડમ માટે વાત કરી કે જે સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપલબ્ધ છે, તો પુરુષ અને સ્ત્રી બંનેના જે કોન્ડમ છે એ નિકાલ જોગ હોય છે, બરાબર છે. એટલે કે એને જાતે જ પહેરીને દાખલ કરી શકે, બરાબર, અથવા તો જાતે જ એને કાઢી શકાય. અને તેથી ઉપયોગકર્તાની ગોપનીયતા પણ બની રહે છે. કોન્ડમ્સ એકદમ સેફ વસ્તુ છે. આપણે વાત કરીએ કે ઘણા બધા સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, બરાબર, જે સેક્સ્યુઅલ રોગો છે આ રોગોથી પણ બચાવે છે અને શુક્રકોષોને છે અંડરકોષ સાથે મળવા પણ દેતા નથી, બરાબર. એટલે બંને માટે સરળતાથી પ્રાપ્ય છે, બરાબર, સસ્તા મળે છે અને ઉપયોગ પણ એનો સરળ છે અને કોઈ પણ જાતનું નુકસાન નથી. એટલે કોન્ડમનો ઉપયોગ છે હાલના સમયમાં વધી ગયેલો છે. કોન્ડમ ઉપરાંત આંતરટોપી, ગ્રીવાપટલ અને વોલ્સ, આંતરટોપી, ગ્રીવાપટલ અને વોલ્સ એ પણ રબરના બનેલા જ છે અવરોધકો, બરાબર, કે જેને સ્ત્રીના પ્રજનન માર્ગમાં મૈથુન ક્રિયા દરમિયાન, સમાગમ દરમિયાન દાખલ કરવામાં આવે છે, બરાબર, અને એનાથી ગ્રીવાના મુખને ઢાંકે છે. જો મિત્રો, અહીંયા છે આ આંતર, આપણે કહેવાય કે આંતરપટલ અથવા તો ગ્રીવાપટલ કહેવાય, આ છે આંતરટોપી છે, બરાબર. ગ્રીવાપટલ છે અને આંતર ટોપ છે. એ શું કરે છે કે જે ગ્રીવાનું મુખ હશે એ મુખને ઢાંકશે, બરાબર, પેક થશે એનાથી, આંતરપટલથી અથવા તો જે આ ગ્રીવાની જે ટોપી છે, બરાબર, એ ટોપીથી એનું મુખ આખું ઢંકાઈ જશે ગ્રીવાનું. જેના કારણે શું થાય કે ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષોના પ્રવેશને અટકાવીને રોકે છે, એટલે કે ગર્ભધારણ થઈ શકતું નથી. કારણ કે એ ગ્રીવા દ્વારા જે શુક્રકોષો અંદર જવાના હોય ગર્ભાશયમાં, બરાબર, એ શુક્રકોષોના પ્રવેશને રોકી લેશે. એટલે શુક્રકોષો છે ગ્રીવાથી આગળ ગર્ભાશયમાં દાખલ થઈ શકશે નહીં, બરાબર. એટલે છે તે ગર્ભધારણ થઈ શકે નહીં. અને આ અવરોધકો છે પુનઃ ઉપયોગી છે. કયા? જો એ ખાસ યાદ રાખવું, આંતરટોપી, ગ્રીવાપટલ અને વોલ્સ આ અવરોધકો છે પુનઃ ઉપયોગી છે. કોન્ડમ જે છે સ્ત્રી અને પુરુષ બંને માટેના, બરાબર, એ યુઝ એન્ડ થ્રો હોય છે, એને એક જ વખત આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. બીજી સમાગમ ક્રિયા દરમિયાન બીજો કોન્ડમ વાપરવો પડે, ત્રીજી વખત કરવો હોય તો ત્રીજો કોન્ડમ લેવું પડે. એટલે ટૂંકમાં કે એ
એક વખત વાપરીને ફેંકી દેવાના યુઝ એન્ડ થ્રો આવે જ્યારે આંતર ટોપી ગ્રેવા પટલ અને વોર્ડ છે એ ફરી વખત આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ આ અવરોધકોની સાથે સાથે એમાં શુક્રાણુનાશક ક્રીમ જેલ અને ફોમનો ઉપયોગ તેમની ગર્ભનિરોધક ક્ષમતામાં વધારો કરે છે આ જે છે ગ્રેવા પટલ છે બરાબર આંતર ટોપી છે એની સાથે સાથે આવી ક્રીમ લગાવવામાં આવે છે એની ઉપર બરાબર શુક્રાણુનાશક ક્રીમ કે કદાચ જો કોઈ શુક્રકોષ છે એ રહી ગયો હોય તો આ ક્રીમના કારણે એનો નાશ થાય છે અથવા એવું જેલી જેવું દ્રવ્ય હોય અથવા તો ફોમ કે ફીણ સ્વરૂપમાં છે બરાબર છે એવા દ્રવ્યો છે એની ઉપર લગાડવામાં આવે ગ્રીવા ટોપી ઉપર અથવા તો પટલ ઉપર બરાબર જેથી છે એ શુક્રાણુનો નાશ થાય અને એના કારણે છે ને ગર્ભનિરોધક ક્ષમતા છે એ વધી જતી હોય છે તો આ વાત છે અવરોધકો માટે હવે બીજી અસરકારક અને પ્રસિદ્ધ પદ્ધતિ આપણે જોઈએ તો છે એ અંતઃગર્ભાશય ઉપાયો જેને આપણે IUDS બરાબર ઇન્ટ્રા યુટરાઇન ડિવાઇસીસ નો આપ જેને કીધા તો આ IUDS નો ઉપયોગ થાય છે બરાબર હવે જે IUDS છે એ તો કાં તો ડોક્ટર દ્વારા અને કાં કોઈ નિષ્ણાંત નર્સ દ્વારા સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવે છે બરાબર ગ્રીવા દ્વારા એને ગર્ભ યોનિ માર્ગની અંદર થઈને પછી ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવતા હોય એવા છે IUDS હવે જે અંતઃગર્ભાશય ઉપાય એટલે કે IUDS એના માટે આપણે વાત કરવાની છે ત્યારે બરાબર એમાં અમુક પ્રાથમિક પ્રકારના IUDS આવે દ્વિતીય પ્રકારના આવે તૃતીય પ્રકારના IUDS આવે બરાબર આવા જુદા જુદા IUDS આવે છે બરાબર IUDS નું નામ મિત્રો યાદ રાખજો ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ બરાબર તો આ અંતઃગર્ભાશય ઉપાય છે હાલમાં ઘણા પ્રકારના છે કે જે છે બિન ઔષધી IUDS બરાબર જેને કહેવાય આંકડી અથવા તો લિપ્સ લૂપ બરાબર આંકડી અથવા શું કહેશું આપણે એને લિપ્સ લૂપ જો અહીંયા તમને દર્શાવેલો છે બરાબર એની રચના છે એનું શું કાર્ય છે કે જે આ ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવશે બરાબર એટલે આ જે આંકડી છે એ શુક્રકોષના ભક્ષણમાં વધારો કરશે જે શુક્રકોષો હશે એનું ભક્ષણ કરશે બરાબર એટલે કે આ પ્રાથમિક પ્રકારનું છે અને બિન ઔષધીય છે એ શું કાર્ય કરે છે શુક્રકોષને ભક્ષણ કરી નાખે છે ત્યાર પછી કોપર મુક્ત કરતા IUDS છે બરાબર કોપર કે જેમાંથી કોપરના આયનો મુક્ત થાય છે એવા કયા કયા છે તો કે કોપર ટી છે કોપર 7 છે મલ્ટીલોડ 375 છે બરાબર જો આ કોપર ટી છે બરાબર આની જેવું તે કોપર 7 આવે અને અહીંયા છે આ મલ્ટીલોડ 375 આ દ્વિતીય પ્રકારના IUDS છે બરાબર છે એનું કાર્ય શું છે તો કે એ કોપર આયન મુક્ત કરે છે અને કોપર આયન મુક્ત થાય એટલે એના કારણે શુક્રકોષની ગતિશીલતા ઘટે એની ગતિ ધીમી પડે અને ફલન ક્ષમતાને પણ અવરોધે છે એ ફલન ન કરી શકે બરાબર છે નિષ્ક્રિયતા લાવી દે છે આ કોપર આયન છે એ બરાબર છે અને તૃતીય પ્રકારના જે છે બરાબર જેને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDS કહેવામાં આવે બરાબર એ છે પ્રોજેસ્ટાર 6 અને LNG 20 આ બંને એવા છે કે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે બરાબર અને અંતઃસ્ત્રાવના કારણે છે એ એની ગતિશીલતાને પાછી પાડી દે અથવા તો ઓછી કરી દે છે તો જે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDS છે બરાબર એ ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે કે એનાથી આખું ગર્ભાશયમાં છે એ અંડકોષ આવતો જ નથી બરાબર છે અંડકોષનું નિર્માણ જ થતું નથી એટલે છે આ અંતઃસ્ત્રાવવાળા છે એ વધારે કાર્યરત છે બરાબર છે એનાથી અંડકોષ ઉત્પન્ન થતો અટકે છે તો આવી રીતે આ IUDS ના કાર્ય છે એ આવતા હોય આજે IUDS છે બરાબર ઇન્ટ્રાયુટરાઇન ડિવાઇસીસ એ ખાસ કરીને સ્ત્રીઓ કે જે ગર્ભધારણમાં વિલંબ ચાહતી હોય અથવા તો બે બાળકો વચ્ચે અવકાશ રાખવો હોય સમયગાળો રાખવો હોય બરાબર જરૂરી ગેપ રાખવાનો હોય તો એના માટે આદર્શ ગર્ભનિરોધક તરીકે કાર્યમાં આવે બરાબર એટલે આમ આપણે જોઈએ તો એક પ્રકારથી ભારતમાં છે ને આ બહુ વ્યાપક રીતે અને સ્વીકૃતિ પામેલો એક પદ્ધતિ છે અથવા તો ગર્ભનિરોધક છે બરાબર તો આ IUDS ની વાત પૂરી કરી આપણે ત્યાર પછી આપણે વાત કરીએ કે મો દ્વારા લેવામાં આવતા ગર્ભનિરોધકો બરાબર જેને મુખ દ્વારા લેવામાં આવે મો દ્વારા લેવામાં યોગ્ય હોય એવા એને મિત્રો પિલ્સ કહેવાય શું કહેવાય પિલ્સ બરાબર ગોળી સ્વરૂપે હોય એ તો સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો અન્ય એક ગર્ભનિરોધક છે બરાબર જેને પિલ્સ કહેવામાં આવે છે અથવા તો એ ગોળી સ્વરૂપે અને મો દ્વારા લેવામાં આવે એ પ્રોજેસ્ટોજેન સ્વરૂપે હોય બરાબર ખાલી એકલા પ્રોજેસ્ટોજેન સ્વરૂપે પણ હોય અથવા તો પ્રોજેસ્ટોજેન અને ઇસ્ટ્રોજન આ બંનેના મિશ્ર સ્વરૂપે પણ હશે બરાબર અને એ પિલ્સ સ્વરૂપે હોય અને મો દ્વારા લેવામાં આવશે લોકપ્રિય રીતે આપણે એને પિલ્સ તરીકે ઓળખીએ છીએ
અને આ પેલ્સ છે બરાબર એ ઋતુચક્ર દરમિયાન લેવાની હોય ઋતુચક્રના 1 થી 28 દિવસનો સમયગાળો હોય બરાબર તો એ ઋતુચક્રના 5મા દિવસથી શરૂ કરવાની હોય તો 5મા દિવસથી સતત 21મા દિવસ સુધી બરાબર 5મા દિવસથી સતત 21 દિવસ સુધી દરરોજ લેવાની હોય પિલ્સને અને 21 થી પછી જે 28 નો સમયગાળો છે એટલે જે બાકીના વધ્યા 22 થી 28 આ સમયમાં એ લેવાની હોતી નથી બરાબર ઋતુચક્રના 5મા દિવસથી 21 દિવસ સુધી લેવાની દરરોજ અને પછી છે એ 7 દિવસનો અંતરાય રાખવાનો અને પછી જ્યાં સુધી સ્ત્રીને ગર્ભધારણ ન હોય છે બરાબર તો તેને રોકવું હોય ગર્ભધારણને તો ત્યાં સુધી આ પદ્ધતિને છે પુનરાવર્તિત કરવામાં આવે કે ફરી પાછું જ્યારે ઋતુચક્ર શરૂ થાય તો 5મા દિવસથી લેવાની શરૂઆત કરી દે તો સતત 21 દિવસ સુધી લેવાની બરાબર એ રીતે છે એનો ઉપયોગ કરવામાં આવે છે આ પિલ્સ છે એ અંડપાત અને ગર્ભધારણના અથવા તો ગર્ભસ્થાપનને રોકે છે આપણે આગળ વાત કરી કે જે અંતઃસ્ત્રાવ માટે વાત કરી હતી કે અંતઃસ્ત્રાવ છે એ રોકશે બરાબર અંડપાતને પણ ત્યાં થોડીક મિસ્ટેક હતી આપણી અંતઃસ્ત્રાવ નહીં પણ જે પિલ્સ છે બરાબર એ પિલ્સ છે એ અંડપાતને રોકશે તેનાથી અંડપતન નહીં થાય બરાબર અને અંડપતન નહીં થાય એટલે ગર્ભસ્થાપન નહીં થાય તો એને રોકવામાં કોણ મદદ કરશે પિલ્સ મદદ કરશે બરાબર ત્યાર પછી આપણે વાત કરી કે આ પિલ્સ લેવાથી ગ્રીવા છે ત્યાં સુધી શ્લેષ્મની ગુણવત્તા બદલે એટલે કે ગ્રીવાના આગળના ભાગે એકદમ શ્લેષ્મનો ઘટ એવો સ્તર થઈ જાય જાડું એવું આવરણ થઈ જાય શ્લેષ્મનું અને એ શુક્રકોષોના પ્રવેશને અટકાવે શુક્રકોષો છે ત્યાંથી પસાર નહીં થઈ શકે આગળ નહીં જઈ શકે ગ્રીવાથી આગળ બરાબર એવું આખું સ્તર થઈ જાય આ પિલ્સ લેવાના કારણે એવો સ્ત્રાવ થાય પછી આ પિલ્સ છે એ એને એકદમ નહીવત આડસરો હોય સાઈડ ઇફેક્ટ નહીવત હોય બરાબર છે અને એ સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવેલી છે અને ખૂબ અસરકારક એનું પરિણામ છે બરાબર પિલ્સનું એટલે પિલ્સ છે એ સારી એક ગર્ભનિરોધક પદ્ધતિ છે હાલમાં આપણે વાત કરી આગળ કે લખનૌમાં જે સંસ્થા છે બરાબર છે જે સહેલી નામની આ પિલ્સ બનાવે છે તે મો દ્વારા લેવામાં આવતી જ ગર્ભનિરોધક ગોળી છે અને બિન સ્ટેરોઇડ હોય બરાબર છે એટલે કે સ્ટીરોઇડ એની અંદર હોતું નથી એટલે એ બહુ ઓછું નુકસાન કરે છે બરાબર હવે આ પિલ્સને અઠવાડિયે એકવાર લેવાની હોય બરાબર જે સહેલી આવે એને અઠવાડિયે એક વખત લેવામાં આવે છે જેની આડઅસર ખૂબ ઓછી છે અને ગર્ભનિરોધક મૂલ્ય કેવું છે ખૂબ ઊંચું છે બરાબર એટલે સારી એવી કક્ષાની ગુણવત્તાની આ ગોળી છે સહેલી તો આ વાત થઈ મો દ્વારા લેવામાં આવતા ત્યાર પછી છે ઇન્જેક્શન સ્વરૂપે અથવા તો આરોપણ દ્વારા લેવામાં આવતા હોય એવા બરાબર તો જે પ્રોજેસ્ટ્રોજન્સ છે બરાબર એના ઇન્જેક્શન લેવામાં આવે અથવા તો આપવામાં આવતા હોય અથવા ક્યારેક પ્રોજેસ્ટ્રોજન્સ અને ઇસ્ટ્રોજન બંનેને મિક્સ કરીને એના ઇન્જેક્શન છે આપવામાં આવતા હોય તો ઇન્જેક્શન્સ તરીકે પણ લેવામાં આવે અથવા તો એના આ પ્રોજેસ્ટ્રોજન્સ અને ઇસ્ટ્રોજન્સની જે સ્ટ્રીપ હોય બરાબર છે એને ચામડીની નીચે શરીરમાં અંદર આરોપણ કરવામાં આવે બરાબર ચામડીની નીચે અંદર આરોપણ કરવામાં આવે તો એનાથી છે એ ધીમે 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 છે એ આ આયનો ને એવું બધું છૂટું પડતું હોય બરાબર એટલે લાંબો સમય સુધી અસરકારક હોય તો તેની કાર્યપ્રણાલી પણ પિલ્સ જેવી જ છે પણ તેનો અસરકારક સમય છે ઘણો લાંબો હોય બરાબર ઇન્જેક્શન એક લઈએ તો લાંબા સમય સુધી એનો સમયગાળો હોય લાંબા સમય સુધી ચાલતું હોય પિલ્સ દરરોજ લેવી પડે ઇન્જેક્શન દરરોજ લેવા પડતા નથી બરાબર પછી આ પ્રોજેસ્ટ્રોજન્સ અથવા તો એસ્ટ્રોજન્સ એને છે એ આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે પણ વાપરવામાં આવે છે બરાબર છે કારણ કે એ મૈથુન ક્રિયાના 72 કલાક સુધી હોય બરાબર છે મૈથુન ક્રિયા થઈને 72 કલાક સુધીમાં જો લેવામાં આવે તો એનાથી છે એ ગર્ભધારણ થતું અટકે છે બરાબર છે અથવા તો ગર્ભધારણ છે એ અટકી જાય બળાત્કાર કે અણધારા અસુરક્ષિત એવા જાતિ સમાગમ હોય બરાબર છે બળાત્કાર હોય કે બીજા અણધાર્યા જાતિ સમાગમ તો આમાં સંભાવના વધે ગર્ભધારણ રહેવાની બરાબર તો તે દરમિયાન છે આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન્સનો ઉપયોગ કરવામાં આવે છે આપાતકાલીન ગર્ભનિરોધક તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે જે ગર્ભધારણને ટાળે છે બરાબર તો આ વાત થઈ ઇન્જેક્શન્સ પદ્ધતિ અથવા તો જે આરોપણ પદ્ધતિ છે એના માટે આગળ જોઈએ આપણે વાઢકાપ પદ્ધતિ માટે બરાબર તો મિત્રો જે આ વાઢકાપ પદ્ધતિ છે આ વાઢકાપ પદ્ધતિને આપણે વંધીકરણ પણ કહી શકીએ શું કહી શકીએ વંધીકરણ બરાબર તો પણ એ સાચું જ છે હવે જે વાઢકાપ પદ્ધતિ છે એટલે કે વંધીકરણ છે એ સ્ત્રી અને પુરુષ કોઈ પણ સાથી માટે બરાબર સ્ત્રી માટે કે પુરુષ માટે એ ગર્ભધારણને રોકવાની અંતિમ પદ્ધતિ છે બરાબર કારણ કે છેલ્લે જ્યારે ગર્ભધારણની ઈચ્છા જ ન હોય બરાબર ત્યારે અપનાવવામાં આવતી પદ્ધતિ છે શા માટે ઓછીને આપણે આગળ વાત કરીએ
તે પહેલા કે વાટકા હસ્તક્ષેપથી જનનકોષોના વહનને અટકાવી શકાય છે એટલે કે વાટકાપથી આખું જનનકોષોનું જ વહન નહીં થાય બરાબર છે સ્ત્રીમાં અંડકોષનું જ વહન નહીં થાય પુરુષમાં શુક્રકોષનું વહન જ નહીં થાય બરાબર તો એ વહનને અટકાવીને આપણે ગર્ભસ્થાપનને અટકાવી શકીએ છીએ બરાબર ત્યાર પછી આજે નરમાં જે બંધીકરણની પ્રક્રિયા છે એને આપણે પુરુષ નસ બંધી કહીએ છીએ શું કહીએ છીએ પુરુષ નસ બંધી અથવા તો એને વાસેક્ટોમી કહેવાય અને સ્ત્રીઓમાં જે નસ બંધી થાય એને સ્ત્રી નસ બંધી અથવા તો ટ્યુબેક્ટોમી એને કહેવામાં આવે શબ્દો બંને યાદ રાખજો જો નરમાં બંધીકરણની પ્રક્રિયા કરવામાં આવે એટલે કે એને પુરુષ નસ બંધી કહેશું એના માટે અંગ્રેજી વર્ડ છે વાસેક્ટોમી જો સ્ત્રીઓમાં આ પ્રક્રિયા કરવામાં આવે તો સ્ત્રી નસબંધી કહેશું અને એનો અંગ્રેજી વર્ડ છે ટ્યુબેક્ટોમી આ પ્રક્રિયામાં હશે શું સ્ત્રી નસબંધી અને પુરુષ નસબંધીમાં હશે શું તો કે પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવામાં એટલે કે કાપવામાં આવે કટ કરવામાં આવે બરાબર અથવા તો વૃષણ કોથળી ઉપર નાનો એવો કાપ મૂકવામાં આવે અને એને બાંધી દેવામાં આવે જો અહીંયા આપણે આકૃતિ આપેલી છે આકૃતિ ઉપર આપણે બહુ ખાસ ધ્યાન નથી આપવાનું ફક્ત તમને સમજાય એટલા માટે આકૃતિ જસ્ટ તમને દોરીને આપેલી છે બરાબર જે શુક્રવાહિની છે બરાબર તો શુક્રવાહિની ઉપર કાપ મૂકવામાં આવે કાપીને પછી એને બાંધી દેવામાં આવે જોઈએ બરાબર આ બાંધી દેવામાં આવે એટલે શું થશે કે ત્યાંથી પછી અંડકપિંડમાં સોરી શુક્રપિંડમાંથી આવતા જે શુક્રકોષો છે બરાબર એ આગળ વહન પામીને આવશે નહીં એટલે કે સંભોગ કરશે બરાબર મૈથુન ક્રિયા કરશે વીર્યસ્ખલન થશે વીર્ય હશે પણ એમાં ફક્ત ગ્રંથિય સ્ત્રાવ હશે શુક્રકોષો તો હશે જ નહીં બરાબર શું હશે ફક્ત ગ્રંથિ સ્ત્રાવ હશે ઘટ પ્રવાહ હશે એની અંદર શુક્રકોષોનો અભાવ હશે શુક્રકોષોની હાજરી જ નહીં હોય એટલા માટે ગર્ભધારણ થશે નહીં બરાબર એટલે ગર્ભસ્થાપન થશે નહીં એટલે કીધું ને કે જનનકોષના વહનને જ અટકાવી દેવામાં આવશે એટલે અહીંથી આપણે શુક્રકોષો છે આગળ વધી શકવાના નથી બરાબર એટલે છે ગર્ભધારણ થશે સ્ત્રીમાં પણ એવું જ છે બરાબર જોઈએ તેમ જોઈ લો અંડવાહિનીને કાપવામાં આવે બરાબર એનો નાનો ભાગ દૂર કરવા વચ્ચેથી થોડો ભાગ દૂર કરી દેવો એટલે કટ થઈ જાય ત્યાંથી બરાબર અથવા તો એને યોનિમાં અથવા તો પેટના ભાગેથી બરાબર એ નાનકડો એવો કાપ મૂકીને અંડવાહિનીને કાપવામાં આવે કાપીને એને પણ બાંધી દેવામાં આવે એટલે એમાં પણ શું થશે કે જે અંડપિંડમાંથી જે આવતો જે અંડકોષ છે એ ગર્ભાશય સુધી પહોંચશે જ નહીં બરાબર અને આપણે જે યોનિમાર્ગમાંથી જે વીર્યસ્ખલન થાય બરાબર છે શુક્રકોષ તો હશે નહીં એટલે કાંઈ પ્રોબ્લેમ નથી જો કદાચ ફક્ત એવું હોય કે સ્ત્રીમાં ખાલી ટ્યુબેક્ટોમી કરાવેલી હોય બરાબર તો પુરુષ દ્વારા વીર્યના કોષો આવશે તો એ અંડવાહિની છેક સુધી પહોંચશે નહીં તુંબિકાના ભાગ સુધી કે જ્યાં ફલન થાય ત્યાં સુધી પહોંચવાના નથી કારણ કે વચ્ચે છે એ અંડવાહિનીને કાપી નાખેલી છે બરાબર એટલે આ જે નસ બંધી કરવામાં આવે બરાબર એ એક બહુ સેફ કહેવાય અહીંયા એને એકદમ કહેવાય ને કે બહુ ઊંચો દર હોય કે આમાં ગેરંટી છે અહીંયા કે અહીંયા ગર્ભસ્થાપન થશે જ તો ગર્ભધારણ થશે જ નહીં જો આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે બરાબર ફૂલી ગેરંટી પરંતુ તે પુનઃસ્થાપિતતા ઘણી નબળી છે તેની બરાબર ઇરિવર્સિબલ પ્રક્રિયા છે એટલે કે જો પુનઃસ્થાપિત કરવું હોય તો એની શક્યતા બહુ શૂન્ય અથવા તો નહીવત શક્યતા છે બરાબર કારણ કે ત્યાર પછી છે એ પુનઃસ્થાપિત કરી શકાતું નથી બરાબર અથવા તો પૂરેપૂરું સક્સેસ એમાં મળી શકતી નથી એટલા માટે કીધું આપણે કે એ અંતિમ પદ્ધતિ તરીકે સૂચવવામાં આવે બરાબર ડોક્ટરો કે તબીબો દ્વારા સૂચવો પણ અંતિમ પદ્ધતિ તરીકે જ્યારે ગર્ભધારણની કોઈ ઈચ્છા હોય જ નહીં ત્યારે બરાબર આ જે વાત થઈ આપણે વાટકા પદ્ધતિ માટે કરી બરાબર છે જ્યાં તમે આકૃતિમાં પણ સરસ રીતે જોયું વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી જો પુરુષમાં હોય તો વાસેક્ટોમી કહેશું સ્ત્રીઓમાં હોય તો ટ્યુબેક્ટોમી આપણે કહેશું આ જે યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિઓની આપણે બધી વાત કરી બધી પદ્ધતિઓ જોઈ બરાબર છે મોં દ્વારા ઇન્જેક્શન આરોપણ વાટકા કુદરતી અવરોધો દ્વારા આ બધી પદ્ધતિઓમાં આપણે પદ્ધતિની પસંદગી ઉપર ભાર મૂકવો જોઈએ અને એના માટે આપણે તબીબી નિષ્ણાંતોની સલાહ લેવી જોઈએ બરાબર તબીબી નિષ્ણાંતો પાસે સલાહ લઈ પછી યોગ્ય પદ્ધતિ જે હોય એ યોગ્ય પદ્ધતિને અપનાવી જોઈએ અને સાથે સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે પ્રાજનનિક સ્વાસ્થ્યની સંભાળ લેવાની છે આપણે એ વાત બાકી છે પણ એના માટે આ કાયમી જરૂરિયાત નથી ગર્ભનિરોધકોની કે કાયમી લેવા જ પડે એવું નથી બરાબર છે એટલે એ પણ આપણે યાદ રાખવું જોઈએ કે એની કોઈ પણ કાયમી એવી જરૂરિયાત છે હકીકતમાં તો એવું છે કે આ કુદરતી પ્રાજનિક ઘટનાક્રમ છે એને વિરુદ્ધમાં કામ કરશે ને કારણ કે જે કુદરતી રીતે ગર્ભધારણ થતું હોય અથવા તો ગર્ભસ્થાપન થતું હોય બરાબર અહીંયા શબ્દ આવશે ગર્ભસ્થાપન તો જ્યાં ગર્ભસ્થાપન છે અથવા તો ગર્ભધારણ છે એની વિરુદ્ધમાં કાર્ય કરશે ને એને અટકાવશે
બરાબર એટલે આ એક હકીકત આપણે કહીએ તો કુદરતી ઘટનાક્રમથી વિરુદ્ધ કાર્ય કરશે બરાબર એટલે આપણે કાયમી કોઈ એવી જરૂરિયાત છે નહીં આ પદ્ધતિનો ઉપયોગ છે આપણે ગર્ભધારણને વિલંબિત કરવા માટે સમયગાળો રાખવા માટે કોઈ એવા વ્યક્તિગત કારણોથી આપણે ગર્ભધારણમાં અવકાશ રાખવો હોય તો એ અવકાશ રાખવા માટે આ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે બરાબર છે ગર્ભનિરોધકોનો આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ છે એનાથી આપણે એમાં કોઈ શંકા નથી કે એના વ્યાપક આપણે ઉપયોગથી અનિયંત્રિત વસ્તી વૃદ્ધિનો દર અટકાવી શકીએ બરાબર જે ધરખમ વધારો થઈ રહેલો છે એમાં આપણે ઘટાડો લાવી શકીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ હા એનું એક પાસું એવું પણ છે કે તેમ છતાં માંદગીની અસર ક્યારેક ક્યારેક થતી હોય બરાબર સાઈડ ઇફેક્ટ થોડા ઘણા અંશે થતી હોય તો એને પણ આપણે અવગણવી ન જોઈએ જેવી કે ઉબકા ઉલટી થતી હોય બરાબર સ્ત્રીઓમાં એ પ્રોબ્લેમ વધારે રહેતી હોય ઉદરમાં દુખાવો એટલે કે પેડોમાં દુખાવો રહેતો હોય બરાબર છે રક્તસ્ત્રાવ થતો હોય અથવા તો અનિયમિત ઋતુસ્ત્રાવનો અનિયમિતતા થતી હોય બરાબર છે રેગ્યુલર ટાઈમ પ્રમાણે ઋતુસ્ત્રાવ ન થતો હોય બરાબર સ્તન કેન્સર થતા હોય સામાન્ય રીતે બાબતો દેખાતી નથી છતાં પણ આવી જે માંદગીની જે અસરો છે બરાબર એને આપણે અવગણી ન શકીએ બરાબર તો આ બધું ધ્યાન રાખવું જોઈએ એટલે આ પદ્ધતિઓ થઈ અવરોધક પદ્ધતિ તરીકે બરાબર તો આ બધી પદ્ધતિ છે મિત્રો વાંચીને તમે તૈયાર કરી લેજો જો કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો થેન્ક યુ